હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મેઘ ટેસ્ટ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બાળકો માટે હેલ્ધી ભાખરી પીઝા બનાવીશું. એકદમ ઓછા ખર્ચમાં અને હેલ્થ માટે પણ સારા એવા ભાખરી પીઝા બનાવીશું. ભાખરી પીઝા બનાવશો તો તમે બહારના પીઝાને પણ ભૂલી જશો, એવા સુપર ટેસ્ટી આપણા આજે ભાખરીના પીઝા બનશે. એકદમ રેગ્યુલર ભાખરીમાંથી જ બનાવીશું. ચટપટા સ્ટફિંગ સાથે ભાખરી પીઝા બનાવીશું. એકવાર જરૂર ટ્રાય કરવા જેવા ભાખરી પીઝા બનાવવાનું ચાલુ કરીએ. ભાખરી પીઝા બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે. બાઉલમાં આપણે એક કપ ભાખરીનો લોટ એડ કરીશું. ભાખરીના લોટની સાથે આપણે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. જો તમારે ઘરમાં ભાખરી તમે ના ખાતા હોય ને તમારી પાસે જો ભાખરીનો લોટ ના હોય તો તમે એની જગ્યાએ રવો પણ એડ કરી શકો છો. મોણ માટે 2 ચમચી તેલ એડ કરીશું. સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. આપણી મુઠ્ઠી વડે તેટલું મોણ એડ કરવાનું છે. સરસ રીતે બાઇડિંગ આવે એટલું તેલ આપણે એડ કરીશું. થોડું થોડું પાણી એડ કરીને ભાખરી જેવું ટાઈટ લોટ આપણે બાંધી લઈશું. મેં અહીંયા સરસ રીતે એકદમ સરસ ટાઈટ લોટને બાંધી લીધો છે. મેં અહીંયા એક લોવું લીધેલું છે. આપણે ભાખરી બનાવી લઈશું. જો આ ભાખરી પીઝા તમે એકવાર બાળકોને બનાવીને આપશો તો બાળકો ચોક્કસ જીદ કરશે, વારંવાર આ જ પીઝા ખાશે. એવા સુપર ટેસ્ટી આ ભાખરી પીઝા બને છે. મેં અહીંયા ભાખરીને વણી લીધી છે. ભાખરીને આપણે એક ઢાંકણ વડે સારી રીતે કટ કરી લેશું, જેથી કરીને પીઝા આપણા એક જ સાઈડના બનશે. સાઈડનો લોટ આપણે બધો જ કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ વધારે પાતળી આપણે નથી કરવાની. આવી જ ભાખરીની થિકનેસ આપણે રાખવાની છે. ભાખરીને આપણે સ્પૂન વડે હોલ કરી લેશું, જેથી કરીને ભાખરી આપણે જ્યારે શેકવા મૂકીએ ત્યારે ભાખરી આપણી ફૂલે નહીં, એટલા માટે આપણે હોલ્સ બનાવી લેવાના છે. આવી જ રીતે આપણે બધા જ ભાખરી પીઝા બનાવી લઈશું. મેં અહીંયા સરસ રીતે પીઝા બનાવી લીધા છે. જો તમે નાના પીઝા બનાવશો તો તમારે 6 થી 7 પીઝા ચોક્કસ બનશે. અને આ મેજરમેન્ટના માપથી તમારા ઘરમાં 3 વ્યક્તિ સહેલાઈથી ખાઈ શકશે. મેં અહીંયા તવાને મીડિયમ ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દીધો છે. તેમાં આપણે ભાખરી શેકી લઈશું. ભાખરીને આપણે મીડિયમ ગેસ પર જ શેકવાની છે, બિલકુલ હાઈ ગેસ નથી કરવાનું. ભાખરીને આપણે બિલકુલ બ્રાઉન કલરની નથી કરવાની. જેમ આપણે રેગ્યુલર ભાખરી બનાવીએ છીએ તેવી ભાખરી આપણે બિલકુલ નથી બનાવવાની. સાઈડને આપણે ચેન્જ કરી લઈશું. હાથથી આપણે ફેરવતા ફેરવતા ભાખરીની નીચેની સાઈડ પણ શેકી લેવાની છે. સાઈડ આપણે ચેન્જ કરી લઈશું. અરે વાહ, એકદમ સરસ નીચેની સાઈડ પણ શેકાઈ ગઈ છે. ભાખરીને હવે આપણે સાઈડ પર લઈ લઈશું. તમે જોઈ શકો છો ભાખરીને આપણે આવા જ કલરની બનાવવાની છે. આપણે હવે ભાખરી પીઝા ઉપર બનાવવા માટેનો સોસ બનાવી લઈશું. તેના માટે મેં અહીંયા 1 ચમચી પીઝા સોસ લીધેલો છે. તેમાં આપણે 1 ચમચી ટમેટો કેચઅપ એડ કરીશું. 1 ચમચી માયોનીઝ એડ કરીશું. સારી રીતે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. તો પીઝા સોસ આપણો તૈયાર છે. તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ. મેં અહીંયા ભાખરી લીધી છે. ભાખરી ઉપર આપણે જે પીઝા સોસ બનાવ્યો હતો તે પીઝા સોસને એડ કરી દઈશું. સારી રીતે આપણે પીઝા સોસ એડ કરીશું.
થોડુંક આપણે ચીઝ એડ કરીશું. ઉપરથી આપણે થોડુંક મોઝરેલા ચીઝ એડ કરીશું. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે રેગ્યુલર ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી આપણે વેજીટેબલ એડ કરીશું. વેજીટેબલમાં આપણે કેપ્સિકમ મરચું, ટમેટું, ડુંગળીની સ્લાઇડ, તમે તમારા મનપસંદના વેજીટેબલને એડ કરી શકો છો. પણ ગમે તે વેજીટેબલ તમે એડ કરો એ બિલકુલ ઝીણું કટિંગ જ એડ કરજો. થોડાક આપણે સ્વીટ કોર્ન એડ કરીશું. સ્વીટ કોર્નનો ટેસ્ટ પિઝામાં ખૂબ જ સરસ આવે છે. થોડાક આપણે બ્લેક ઓલિવ્સ એડ કરશું. જો તમારી પાસે ઓલિવ્સ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ઉપરથી આપણે થોડુંક પાછું મોઝરેલા ચીઝ એડ કરીશું. બાળકોને તો ખૂબ જ ચીઝ પસંદ હોય છે. ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું, ઓરેગાનો એડ કરીશું. મેં અહીંયા પિઝા મસાલો લીધો છે, તેને આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. પિઝા મસાલો એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ જો પિઝાનો મસાલો હશે તો પિઝા આપણા એકદમ સુપર ટેસ્ટી લાગશે. મેં અહીંયા તવાને ગરમ થવા માટે મૂકી દીધું છે. તેમાં આપણે બટર એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે લો રાખીને તેમાં આપણે પિઝા એડ કરીશું. છે ને એકદમ ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા પિઝા બનશે. ઉપરથી આપણે ઢાંકણ બંધ કરીને 5-7 મિનિટ માટે કૂક થવા દેશું. જ્યાં સુધી આપણું ચીઝ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેશું. 7 મિનિટ થઈ ગઈ છે અને ચીઝ પણ આપણું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ભાખરી પિઝા તૈયાર છે. પણ એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો, બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. એક પ્લેટમાં કાઢી લેશું. પિઝા આપણા એકદમ સરસ રીતે તૈયાર છે. ઘરમાં નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે અને તમે બહારના પિઝાને પણ ભૂલી જશો. પિઝા કટરની મદદથી હું તમને પિઝો કટિંગ કરીને બતાવીશ. તમે જોઈ શકો છો એકદમ બહારના પિઝા જેવી જ પિઝા આપણા હોમમેડ તૈયાર છે. ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા પિઝા તૈયાર છે. બાળકો તો ખૂબ જ એન્જોય કરશે. તમે આ પિઝાને કિટી પાર્ટી, બર્થડે પાર્ટીમાં પણ એન્જોય કરી શકો છો. જો તમને આજની મારી નવી રેસીપી ગમતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો. આવી જ હું તમને નવી નવી રેસીપી બતાવતી રહીશ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.